વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ટમેટાનું અથાણું, જે મસ્ત એવું બનશે. ખાટું અને મીઠું એવું સરસ આપણે અથાણું બનાવવાના છીએ. તો અહીંયા આપણે 350 ગ્રામ જેટલા ટમેટાં લીધેલા છે, એની સામે આપણે 300 ગ્રામ ખાંડ લીધેલી છે મીઠું, અને એમાં સિંગ તેલનો જ ઉપયોગ કરશું. કોઈ પણ અથાણા બનાવતા હોય તો એની અંદર આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો બહુ મસ્ત એવો આપણો અથાણાનો સ્વાદ આવે છે. અને અહીંયા આપણે જે અચાર મસાલો આવે છે એ આપણે ચેનલ ઉપર તમને મળી જશે. આની રેસીપી આપણી ચેનલ ઉપર છે જ, એ આપણા ઘરનો જ બનાવેલો અચાર મસાલો છે. અને અહીંયા આપણે જીરુંનો ઉપયોગ કરશું અને લાલ મરચાં સૂકા મરચાંનો વઘાર માટે ઉપયોગ કરશું અને હિંગ. તો ચાલો આપણે અથાણું બનાવવાની શરૂઆત કરશું. તો પહેલાં આપણે આ ટમેટાને ખમણી લેવાના છે. આ ખમણીની અંદર આપણે ખમણીશું. તો અહીંયા ટમેટાને આવી રીતે આપણે બે ભાગ કરી લેવાના છે, પછી આપણે એને ખમણવાના છીએ. તો આપણે ખમણીને સરસ આપણે અથાણું બનાવશું ને તો એની છાલ આપણા મોઢામાં ન આવે, નહીંતર આ છાલ અલગ પડી જાય અને ગરબ પણ અલગ પડી જાય તો છાલ આપણા મોઢામાં આવે. અને આ અથાણું તો જે અત્યારે અથાણાની ખૂબ સિઝન આવી ગઈ છે અને કેરી પણ સારા પ્રમાણમાં આવતી હોય છે, તો કોઈ કેરીનું માફક ન આવતી હોય કોઈના શરીરમાં જેને વાળીને તકલીફ હોય એ કેરી ન ખાઈ શકતા, છતાં ટમેટાની એને ફાવતું હોય શરીરની અંદર તો ટમેટું એ ખાઈ શકે. તો એટલા માટે આપણે જે કેરી ન ખાઈ શકતા હોય ને એના માટે આપણે આ ટમેટાનું અથાણું બનાવીએ છીએ. તો મારા ઘરમાં તો હું બનાવું જ છું, કારણ કે મારા સાસુને થોડી ખટાશ ઓછી ફાવે પણ એ ટમેટું ખાઈ શકે છે, તો એના માટે હું આ અથાણું બનાવું છું. અને અમે તો વારે વારે બનાવીએ છીએ આ અથાણું. આવી રીતે આપણાને ખમણી લેવાનું. એકદમ સરસ આ અથાણાનો સ્વાદ આવે છે, તમે પણ એકવાર ટ્રાય કરજો. આ અથાણું મારી દીકરી અને મારા મિસ્ટરને તો ખૂબ જ ભાવે છે. તો અહીંયા આપણે એકદમ સરસ ટમેટાને ખમણી લેવાનું. છાલ બધી અલગ થઈ જાય અને નીચે બલ્પ બધો આવી જાય. આવી રીતે જ આ અથાણું બનાવવાનું. ને આ અથાણું બનાવવામાં એકદમ કડક જે ટમેટાં હોય ને એનો જ ઉપયોગ કરવાનો, એકદમ મસ્ત એવા. જો ખમણતા વખતે અવાજ આવે છે એટલા મસ્ત કડક ટમેટાનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે ટમેટાનો પલ્પ તૈયાર કરી લીધો છે અને હવે આપણા પલ્પનો વઘાર કરશું. તો 2-3 ચમચી જેટલું આપણે સિંગ તેલ ઉમેરશું. અહીંયા આપણે 1/2 ચમચી જેટલું જીરું ઉમેરશું અને 2 લાલ મરચાં સૂકા ઉમેરશું વઘારમાં. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને આપણે ટમેટાનો પલ્પનો વઘાર કરી દઈશું. અહીંયા તમે રાઈ પણ ઉમેરી શકો છો, પણ અમને રાઈ ફાવે નહીં એટલે અથાણામાં રાઈનો સ્વાદ અમને નથી ફાવતો એટલે અમે અહીંયા જીરું જ ઉમેરીએ છીએ, કારણ કે મસાલાની અંદર તો રાઈ અને મેથીના કોરિયા હોય જ છે તો એનો સ્વાદ આવી જ જશે, પણ વઘાર તો અમને જીરુંનો જ ફાવે એટલે મેં અહીંયા જીરુંનો વઘાર કરેલો છે. તો આપણે ટમેટાના વઘાર કર્યા પછી જે ટમેટાનું પાણી છૂટે એમાં જ આપણે ખાંડને ઉમેરી દેવાની છે, એટલે ખાંડ સરસ આપણી મેલ્ટ થઈ જાય. સરસ આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. આપણે જે અચાર મસાલો જે લીધેલો છે એની અંદર પણ મીઠાનું પ્રમાણ છે જ. આપણે સરસ મિક્સ કરી લેશું અને ટમેટાને સરસ આપણે પાકવા દેવાના છે, એ ઝડપથી પાકી જાય એટલા માટે આપણે અહીંયા ખમણીને લીધેલા છે. તમે મિક્સર જારની અંદર પણ ક્રશ કરીને લઈ શકો છો, પણ આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે. ટમેટાં પણ સરસ પાકી જશે અને આપણી ખાંડની ચાસણી પણ બહુ મસ્ત એવી તૈયાર થઈ જશે.
5 ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું. સરસ એકદમ. જો હવે ચાસણી તૈયાર થવા જ લાગી છે ને એકદમ સરસ ખાંડ ઓગળી અને ચાસણી થવા માંડી છે અને આપણા સરસ ટમેટાં પણ પાકવા માંડ્યા છે એટલે ટમેટાં આપણા ચડી જવા જોઈએ. આ અથાણું આપણા કોઈ પણ વડીલો પણ ખાઈ શકે, કારણ કે જે કેરી ન ખાઈ શકતા હોય, કારણ કે અથાણાની અંદર આપણે જે કેરી બનાવીએ છીએ એ કેરી સરસ આમ કઠણ થઈ જાય એટલે ખાઈ ન શકે. દાંતનો હોય, આ દાંતનો હોય એ પણ અથાણું ખાઈ શકે અને જેને કેરીની ખટાશ ન ફાવતી હોય ને એ પણ આ અથાણું ખાઈ શકે. તો અહીંયા આપણી ચાસણી તૈયાર જ થવા આવી છે. તો આપણે 3 ચમચી જે અચાર મસાલો લીધેલો એ આપણે અહીંયા ઉમેરીને મિક્સ કરવાનું છે. સરસ. તો અહીંયા તમને લાગશે કે હવે આપણી ચાસણી તૈયાર જ થઈ ગઈ છે, એકદમ ચમક આવવા માંડી છે. આપણે આ આપણા અથાણાને સ્ટોર કરવાનું છે એટલે આપણે અહીંયા કા લીંબુના ઉપયોગ કરવાનો અથવા તો સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવાનો. 1 ચમચી જેટલી લાલ મરચું પાવડર, જે પ્રમાણે ઘરે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર આપણે ઉમેરવાનો. આપણા મસાલામાં પણ મરચાંનું પ્રમાણ હોય છે એટલે આપણે મસાલો ઉમેરવામાં ધ્યાન રાખવાનું. તમારી પાસે અચાર મસાલો ન હોય તો આપણી ચેનલ ઉપર તમને મસાલો કઈ રીતે વઘાર કરવો એ બધી રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. અને આ અથાણું તમે ખાશો ને તો તમને એવું લાગશે કે આપણે કેરીનો છૂંદો ખાઈ ને એવો જ મસ્ત એવો સ્વાદ આવશે. તમને આમ જોતા જ એવું લાગશે કે જો આપણી ચાસણી એકદમ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને અડધા લીંબુનો ઉપયોગ કરીશું, એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. આપણે અડધું લીંબુ અહીંયા ઉમેરી દઈશું. હવે તો અહીંયા આપણે હવે અડધું લીંબુ ઉમેરશું. ગેસ આપણે બંધ કરી દીધો છે. ખાંડ આપણે આમાં ઉમેરી લઈએ, એકદમ જામી ન જાય એટલા માટે આપણે અહીંયા અડધું લીંબુ ઉમેરેલું છે. અને આપણે જે ટમેટાં લીધા એ દેશી નહોતા, દેશી ટમેટાં લ્યો એટલે એમાં ખટાશ હોય જ છે. તો એમાં તમે થોડું લીંબુ 2-3 ટીપાં ઉમેરી દો તો ચાલે, પણ અહીંયા આપણા ટમેટાં ખાટા નહોતા એટલે મેં અહીંયા અડધું લીંબુ ઉમેરેલું છે. તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણા અથાણાને સર્વ કરી લેશું. તો અહીંયા તૈયાર છે આપણું ટમેટાનું ખાટું મીઠું અને તીખું અથાણું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.